ના સુપર ફાસ્ટ સમાચારો મોડાસા જીઆઈડીસી ખાતે નીટ ટેલિફોન એક્સચેન્જમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે એક ટેલિફોન એક્સચેન્જમાં આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો આગની જાણ થતા મોડાસા નગરપાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આગ લાગવાનું કારણ જાણી શકાયું નહીં ઉપલેટાના કોલકી પાસે ગાડીનો ગંભીર અકસ્માત કોલકી રોડ પર ગાડી ખાડામાં નીચે ખાબકી ગંભીર અકસ્માત સર્જાયો કારમાં બેસેલ એક વ્યક્તિનું ઘટના સ્થળે નિપજ્યું મોત બે વ્યક્તિને ઈજા થતા ઉપલેટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જામ જોધપુરથી કેવદરા જતા ઘટના બનવા પામી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શનિવારે ગાંધીનગરના કોલવડા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો કરાયો પ્રારંભ પાંચમા તબક્કાનો કરાયો હતો પ્રારંભ અભિયાન દ્વારા જળ સંગ્રહ શક્તિમાં 15,000 લાખ ટન ગનફૂટ જેટલો વધારો થવાનો અંદાજ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળશક્તિનો મહિમા કરીને જનશક્તિ સાથે જોડી ગુજરાતને વોટર ડેક્સિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યું અને હવે ખેડૂત ત્રણેય સિઝનમાં પાક લેતો થયો બધાની સફળતાના પાયામાં પ્રધાનમંત્રીનું દ્રષ્ટિવંત જળ વ્યવસ્થાપન અમરેલીના મતિયાળા અભયારણ્ય બોર્ડર પાસે જંગલમાં વધુ તાપના કારણે ખાંભા રેવન્યુના વિસ્તારમાં આગ લાગી આગમાં હજારો પક્ષીઓ અને પ્રાણીઓના મોત નિપજવાનું અનુમાન મોડી રાત્રે અમરેલીના કલેક્ટર પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડ્યા આગને બુઝાવવાના પ્રયત્નો હાથ ધરાયા 16 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં ખાંભાધારી રાજુલા લીલિયા સાવરકુંડલા સહિતનો વન વિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ અમરેલી જિલ્લામાં વાવાઝોડાના કારણે ખેતી સહિત મોટા ભાગે વ્યાપક નુકસાન જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના કેટલાક ગામોમાં કેરીનો પાક થાય છે ધારીગીર અને સાવરકુંડલા વિસ્તારમાં માત્ર 50% જેટલા આંબા બચ્યા અધૂરા આંબા હોવાના કારણે કેરીનું ઉત્પાદન લાવવું અતિ મુશ્કેલ જો કે રાજુલા જેમ જ જાફરાબાદ ફરતા કેરીનું ઉત્પાદન ઓછોડા અંશે વધુ થઈ શકે છે કેમ કે અહીં આંબાના પાકમાં વધુ નુકસાન આવ્યું નથી યુક્રેનમાં મૃત્યુ પામેલા નવીનનો મૃતદેહ 21 માર્ચે પહોંચશે બેંગ્લોર પિતાએ કહ્યું અંગદાન બાદ કરશે અંતિમ સંસ્કાર યુક્રેન અને રશિયા વચ્ચે સતત 24મા દિવસે યુદ્ધ યથાવત યુક્રેનની સ્પષ્ટતા કે અમે શાંતિ સમજૂતી માટે ઈયુ સભ્યપદ માટેના અભિયાનને રોકવાની શરત સ્વીકારીશું નહીં સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું યુક્રેનમાં ઓછામાં ઓછા 816 નાગરિકોના થયા મોત કર્ણાટકમાં 231 મુસ્લિમ યુવતીઓ હિજાબ પહેરીને પરીક્ષા આપવા આવી પ્રવેશ ન મળે તો પરીક્ષાનો વિરોધ કરી હંગામો મચાવ્યો કર્ણાટક હાઈકોર્ટે રાજ્યની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરીને પ્રવેશ મેળવવાની અરજીને ફગાવી દીધા બાદ આ વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી કોલેજ પ્રશાસને હાઈકોર્ટનો ટાંક્યો આદેશ અને વિદ્યાર્થીઓને હિજાબ પહેરીને પરીક્ષામાં બેસવા દીધી નહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવતીઓએ કોલેજ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું પંજાબના નવા મુખ્યપ્રધાન ભગવંત માને તેમના લડવૈયાની કરી પસંદગી પંજાબને શનિવારે મળી નવી કેબિનેટ મંત્રી
खुद भगवंत माने होली नी सांजे ट्वीट करीने पोताना मंत्रीओना नाम नी करी जाहेरात। पंजाब विधानसभा चूंटणी में आम आदमी पार्टी ने मळी ऐतिहासिक जीत। भगवंत मान ने 16 मार्चे भगत सिंह ना गांव खटकर कला खाते मुख्यमंत्री तरीके लीधा शपथ। पंजाब नी नवी कैबिनेट नी आज शपथ विधि पूर्ण। भाजप नी उत्तर प्रदेश में प्रचंड जीत बाद योगी आदित्यनाथ नो शपथ समारोह थयो पोस्टपोन। 21 मार्च नी बदले हवे लेशे 25 मार्चे शपथ ग्रहण। केशव प्रसाद मौर्य सिराथूती चूंटणी हार्या परंतु योगी सरकार नी नवी कैबिनेट में तेमनु नाम निश्चित। केशव प्रसाद मौर्य ने डेप्यूटी सीएम बनावानी चर्चा। योगी आदित्यनाथ गोरखपुर थी लखनऊ पहुंचे त्यारे शपथ ग्रहण करनार मंत्रियों नी यादी नक्की करवामां आवशे। उमर अब्दुल्लाए द कश्मीर फाइल्स ने जुठ्ठाणानु बंडल कह्या बाद भाजपे पण आप्यो वळतो जवाब। अब्दुल्लाए कह्युं आ फिल्म सत्यथी दूर छे जेमां साची हकीकतो दर्शाववामां आवी नथी। भाजपना अमिल मालवियाए उमर अब्दुल्लाना पिता ने जम्मू कश्मीरना पूर्व मुख्यप्रधान फारूक अब्दुल्ला पर टिप्पणी करी। अमित मालवियाए कर्युं ट्वीट के अमित उमर अब्दुल्ला ने लई खोटी वात लागे छे। फारूक अब्दुल्लाए 18 जानुआरी 1990 ना रोज मुख्यमंत्री पदेथी राजीनामुं आप्युं हतुं। ओमिक्रोनना सब वेरिएंट BA.2ના કારણે દક્ષિણ કોરિયા બ્રિટન અને યુરોપના ઘણા દેશોમાં ઇન્ફેક્શનના માહોલ। કેસમાં વધારો જો કે ભારતની સ્થિતિ કાબૂમાં। દેશમાં કોરોનાના સેટની સંખ્યા દૈનિક સંખ્યા 3000 થી ઓછી। ચોથી લહેરની શક્યતાઓ નહીવત। મહારાષ્ટ્ર સરકારના ટેકનિકલ સલાહકાર અને આરોગ્ય સેવાના મહાનિર્દેશક ડોક્ટર સુભાષ સાલુકેએ કહ્યું હિંમત હારી શકીએ નહીં। ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધને રોકવાની દિશામાં કેરળ હાઈકોર્ટે એક નિર્ણાયક ચુકાદો આપ્યો। કોર્ટે ફિલ્મ પ્રોડક્શન કંપનીઓમાં કાર્યસ્થળ પર મહિલાઓના યૌન ઉત્પીડન અધિનિયમ 2013 એટલે કે POSH એક્ટ લાગુ કરવાનો આપ્યો નિર્દેશ। પ્રોડક્શન કંપનીઓમાં 10 અથવા તેનાથી વધુ લોકો કામ કરે છે આંતરિક ફરિયાદ સમિતિ ICC નું ગઠન કરવાનો આપ્યો આદેશ। નિર્ણય વિમેન ઇન સિનેમા કલેક્ટિવની અરજી પર આવ્યો। બાર એન્ડ બેન્ચના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મુખ્ય ન્યાયાધીશ એસ મણિકુમાર અને ન્યાયમૂર્તિ શાજી પી ચાલીની પીઠે આદેશ આપ્યો। આ વર્ષે નવેમ્બરમાં ફૂટબોલ ફીવર શરૂ। કતારમાં 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે ફીફા વર્લ્ડ કપ રમાશે। પહેલી વખત ફૂટબોલ વર્લ્ડ કપ કોઈ ગલ્ફ કન્ટ્રીમાં રમાશે। કતાર પણ દુનિયાના તમામ ફૂટબોલ ગેમ્સને યુનિક એક્સપિરિયન્સ આપવા ઈચ્છે છે। આઠ સ્ટેડિયમને એર કન્ડિશન બનાવાયા છે જેના માટે કરોડો ડોલરનો કરાયો છે ખર્ચ। ખાડી દેશોમાં રણ પ્રદેશને કારણે અહીં તાપમાન અન્ય દેશોની તુલનાએ વધુ એવામાં ખેલાડીઓ અને દર્શકોની સુવિધા માટે સ્ટેડિયમમાં બેસાડાયા એર કન્ડિશનર। વિશ્વમાં પહેલીવાર ઓપન એર સ્ટેડિયમને એર કન્ડિશન બનાવવાની પ્રક્રિયા શરૂ। આ કામને પાર પાડ્યું ડોક્ટર કુલ નામથી જાણીતા મિકેનિકલ ઇન્જિનિયર ડોક્ટર સાઉદગનીએ। ઇમરાન ખાન સરકાર માટે ખરાબ સમય શરૂ। ગણતરીના દિવસોની મહેમાન છે સરકાર। દાવો સરકારને સમર્થન આપતી રહેલી પાકિસ્તાન મુસ્લિમ લીગ કાયદાના વડા ચૌધરી પરવેઝ ઇલાહીએ કર્યો। પાકિસ્તાનમાં વિપક્ષે લાવી ઇમરાન સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત અંગે 28 માર્ચના રોજ થશે મતદાન। મીડિયામાં સમાચાર આવી રહ્યા છે કે ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીફ એ ઇન્સાફના આશરે 18-20 સાંસદ તેમની સરકાર વિરુદ્ધ કરશે મતદાન।
हरमनप्रीत कौर टूर्नामेंट में भारत माटे सौथी वधु रन बनावनार खिलाड़ी बनी। भारतीय महिला क्रिकेट टीम नी बैट्समैन हरमनप्रीत कौरे आईसीसी महिला वर्ल्ड कप 2022 में शानदार प्रदर्शन करवानु राख्यु यथावत। कौरे टूर्नामेंट में अत्यार सुधी में एक सदी अने बे अर्धी सदी फटकारी। तेनी साथे हरमनप्रीत हवे आईसीसी महिला वर्ल्ड कप 2022 में भारत माटे सौथी वधु रन बनावनार खिलाड़ी बनी अने नवो रेकॉर्ड सर्जो। शनिवारे ऑकलेंडना ईडन पार्क खाते ऑस्ट्रेलिया विमेन्स सामे चाली रहेली मैच में अर्णम 57 रन बनावीने सिद्धि हासिल करी। गुजरात शिक्षण बोर्ड नी धोरण 10 अने 12 नी परीक्षामां आगामी 28 मार्च ना रोज प्रारंभ। विद्यार्थीओ हॉल टिकिट नी जोई रह्या छे राह। विद्यार्थीओ ऑनलाइन पोतानो बैठक क्रमांक अने स्थळ जोई शकशे। महत्वनुं छे के शाळा द्वारा हॉल टिकिट ना वितरण नो प्रारंभ करवामां आव्यो। स्कूलो प्रिंट काढीने विद्यार्थीओना फोटा अने सिक्का मारवानी कामगीरी शरू। गुजरात विद्यापीठमां रूरल मैनेजमेंटनो अभ्यास करता विद्यार्थीओए दांडी यात्रानो अनुभव मेळवा 388 किलोमीटर साइकल यात्रा योजी। विद्यापीठमां अभ्यास करता विद्यार्थीओ आजादी वखते दांडी मार्चनुं महत्व अने बापूजी लोक जुवाड़ उभो करवामां सफळ रह्या ते तमाम गतिविधिओथी विद्यार्थीओ अवगत थाय ते माटे आजादीनी इच्छा रखी क्रांतिकारीओ दांडी मार्चमां बापू साथे जोड़ाया हता। ते रीते एकता निशानने समजवा माटे दांडी साइकलनी यात्रा योजाई। मांगरोळना पाणेथा गामथी राज्यव्यापी सुजलाम अभियाननो मार्ग मकान मंत्री पूर्णेश मोदीए प्रारंभ करावयो। जल शक्ति अभियान 2022 अंतर्गत नवा तेमज जूना तळावो ऊंडा करवानी कामगीरी हाथ धराशे। जलालपुर तालुकाना संदलपुर गाममां क्रिकेटना ग्राउंडमां योजाई मैच। पटेल अने भरवाड समाजना युवानो क्रिकेट रमी रह्या हता त्यारे पार्किंगना मुद्दे बे जूथ वच्चे थई माथाकूट। भरवाड समाजना बे युवानोने अन्य युवानो बाइक पर रंग लगाड़वा माटे आव्या जेथी अन्य युवानोए बाइकने ग्राउंडनी बहार पार्क करवा माटे कहेता बन्ने जूथो वच्चे माथाकूट थई अने आधेड़नुं मोत निपज्युं। हनुमान मंदिर निर्माण यज्ञना प्रणेता गोविंदभाई धोळकियाए कह्युं राम भक्त हनुमानजी समग्र डांगवासीओमां सर्वसामान्य देव तरीके प्रस्थापित। डांग जिल्लामां वसेला 2.25 लाख वनवासीओना जीवननी सामाजिक चेतना माटे डांग प्रयाग हनुमान याग नामनो हनुमान यज्ञ शुरू करायो। શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લામાં 311 હનુમાનજી મંદિરો બાંધવાના સંકલ્પ સાથે હનુમાનજી મંદિર નિર્માણ યજ્ઞનો પ્રારંભ। હનુમાન મંદિર નિર્માણ યજ્ઞના પ્રણેતા ધોળકિયાએ જણાવ્યું રામ ભક્ત હનુમાનજી સમગ્ર ડાંગવાસીઓમાં સર્વસામાન્ય દેવ તરીકે પ્રસ્થાપિત। रामकृष्ण नॉलेज फाउंडेशन द्वारा सूरत शहर की जनता माटे गीता ज्ञान रथ तैयार। जेमा सूरत की जनता पोतानी मनगमती पुस्तक रथ माथी मेळवी शकशे अने यथाशक्ति रकम रथ में मुकायेला बॉक्स में नाखी शकशे। सूरत ना उदना विस्तार में एक फोर व्हील चालके टेम्पा चालक ने अड़फेटे लेता गंभीर अकस्मात। कार ना चालके गफलत भरी रीते हंकारी टेम्पा ने लीधो अड़फेटे अने सर्जो अकस्मात। ઘટનામાં ટેમ્પા ચાલકને થઈ ગંભીર ઈજાઓ તો કાર ચાલક નાસી ગયો અકસ્માત ચર્જીને। ઘટનાની જાણ થતા ઉધના પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ધરી હાથ। નવસારી જિલ્લામાં આવેલા ઉભરાટ બીચ પર ધૂળેટીના દિવસે મોડી રાત્રે દરિયામાં નાહવા પડેલા 3 યુવાનોના ડૂબી જતા નિપજ્યા મોત। પોલીસે મૃતદેહ કબજે કરી તપાસ હાથ ધરી। 3 યુવાનો પૈકી 2 યુવાનો સુરતના રહેવાસી હોવાનું આવ્યું પ્રકાશમાં। તમામ યુવાનોના મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યા।
सूरत थी चालनारी मेमू अने पैसेंजर ट्रेनों ने हजी पण जीरो स्टेटस साथे चलावामां आवी ट्रेनों में बे थी त्रण गणु भाड़ू वसूलायुं। ट्रेननुं भाड़ू मेल एक्सप्रेस ट्रेननी पेटर्न पर वसूलवामां आव्युं, जो के मेमू ट्रेन अने पेसेन्जर ट्रेनों ने जीरो स्टेटस थी न चलावीने जूना नंबर पर चलावामां आवे तो मुसाफरो ने चुकवू पड़शे ओछू भाड़ू। सूरत शहर में गर्मी नो पारो 40 डिग्री ने पार, आगामी दिवसों में वधु काटझार गर्मी की शक्यता। सूरत में महत्तम तापमान 41 डिग्री सेल्सियस, गुजरात में काटझार गर्मी पड़वाना एंधाण। राज्यना हवामान विभाग द्वारा व्यक्त करवामां आवी आशंका, ऑरेंज एलर्ट। सूरत नुं महत्तम तापमान 41 डिग्री सेल्सियस ने पार, गुजरात में काटझार गर्मी नो माहौल। हाल शहर में ऑरेंज एलर्ट जारी। समग्र राज्य में 28 मार्च थी धोरण 10 अने 12 नी गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड नी परीक्षा नो प्रारंभ। राज्यना शिक्षण विभाग द्वारा बोर्ड नी परीक्षाओ तेनी गाइडलाइन जारी करवामां आवी। विद्यार्थियों परीक्षा खंड में 30 मिनिट वहला आवानू रहेशे, त्यार बाद दररोज पेपर होय त्यारे 20 मिनिट वहला प्रवेश करवानू रहेशे। बोर्डे जारी करेली गाइडलाइन प्रमाणे तमाम शाळानी आसपासना विस्तारमां आवेला झेरोक्स सेंटरो फरजियातपणे बंद। आसपासना विस्तारोमां कलम 144 लागु रहेशे। शाळाने आसपासना विस्तारमां सीसीटीवी कैमेरा पण मुकाशे। सूरतना वोर्ड नंबर 27 में रहता अने बीजेपीना महामंत्री राजेंद्र भावराव पाटिल नी सोसायटीना लोको साथे थई माथाकूट अने पोलीस ने बोलावी पड़ी। बीजेपीना महामंत्रीए आपी शिवाजी महाराज ने गाळो तेवा स्थानिको द्वारा लगाववामां आव्या आक्षेप, अने लोकोने पण गाळो आपी होवाना हता आक्षेप। पीसीआर वान आवीने बीजेपीना महामंत्रीने पोलीस स्टेशने लई गयावामां आव्या। सूरतना पार्ले पॉइंट खाते रहता गांधीनगर में आवेल रक्षा शक्ति यूनिवर्सिटी में साइबर सिक्योरिटी में मास्टर्स की डिग्री में गोल्ड मेडल मेळवनार युवकनु हाल में वडाप्रधान नरेन्द्र मोदी ना हस्ते करायु सन्मान। सूरत में उच्चतर अभ्यास पूर्ण कर्या बाद 2019 में गांधीनगर खाते आवेल रक्षा शक्ति यूनिवर्सिटी में साइबर सिक्योरिटी ना कोर्स में गोल्ड मेडवनार विद्यार्थी अभिषेक मेहुल कुमार दोषी ने वडाप्रधाने हस्ते करायु सन्मान। परिवार तेमज समाज थयो गौरवान्वित। कड़ोदराना ताती थैया खाते रहता श्रमजीवीओनी वसाहत पासेथी एक अजाण्या युवाननो मृतदेह मळी आव्यो, जो के युवान अकस्माते नीचे पटकायो के पछी तेणे आत्महत्या करी के तेणे धक्को मार्यो त्या अंगे पोलीसने हती आशंका। ताती थैया खाते मृतक युवान मूळ मध्य प्रदेश नो वतनी होवानुं जाणवा मळ्युं। पोलीसे मरनार युवक पासेथी मृतदेह नो कब्जो लई पोस्टमोर्टम अर्थे प्राथमिक आरोग्य केन्द्रमां खसेड्यो। सूरतमां अवारनवार जोवा मळे छे असामाजिक तत्वोनो आतंक। फरी अंजळी इंडस्ट्रियल एस्टेटमां असामाजिक तत्वो एम तोफान मचाव्युं। लाकड़ाना कटका साथे धसी आवेला ईसमोए लूमधारको वेपारीओ पासे मारामारी करी। तत्वो द्वारा अवारनवार कोई पण मुद्दो उभो करी मारामारी करवामां आवे छे। समग्र घटना थई सीसीटीवी कैमेरामां कैद। होळीना अवसरे ऑनलाइन शॉपिंगमां थयो जोरदार वधारो। गया वर्षनी सरखामणीए 30% नो वधारो। खास वात ए के अमरावती, औरंगाबाद, अयोध्या, मुजफ्फरपुर अने सिलचर जेवा टीयर टू शहरों में होळीना वेचाण में कंपनीओ ने लगभग 80% ऑर्डर मळ्या। कट्टरपंथीओना डरथी बांग्लादेश छोड़ी गयेली लेखिका तस्लीमा नसरीन फिल्म जोई हती। तेणे कह्युं हतुं के जो वार्ता 100% साची होय तो
કોઈ પણ અતિશયોક્તિ નથી, કોઈ અર્ધસત્ય બતાવવામાં આવ્યું નથી, મને સમજાતું નથી કે બાંગ્લાદેશમાંથી હિન્દુઓને હાંકી કાઢવા પર કોઈએ કેમ ફિલ્મ નથી બનાવી। महिला क्रिकेट में 200 ओडी रमनार विश्वनी बीजी खिलाड़ी बनी झूलन। झूलन गोस्वामी ए महिला क्रिकेट वर्ल्ड कप में सर्जो नवो इतिहास। झूलन गोस्वामी 200 वनडे रमनारी विश्वनी महिला बनी बीजी, आवू करनार मिथाली राज छे प्रथम महिला क्रिकेटर। बन्ने रेकॉर्ड भारत ना नामे।